आज विश्व में एवं व्यक्ति की बोलबाला है कि जे स्मार्ट वर्क थी काम करे छे। ऑफिस में रहता लोको जे स्मार्ट वर्क करे तेवुं नथी होतुं, परंतु कृषि क्षेत्रे पण हवे खेडूतो स्मार्ट वर्क करता थई गया छे। आथी जे ज्यां 100 लोको एक साथे काम करवुं पड़तुं हतुं, त्यां हवे एक मशीन थकी जे काम करता खेडूतो थया छे। आजे आपणे वात करीशुं भरूचना निर्मलसिंह यादवनी के जेओ स्मार्ट वर्क थी खेतीमां काठुं काढी रह्या छे। सखत मेहनत अथाक परिश्रम थी मळे छे इच्छित परिणाम। कृषि क्षेत्र नो पर्याय छे हार्डवर्क, पर भरूच नो खेडूत करे छे स्मार्ट वर्क। बचे छे अनंत श्रम अने समय, उत्पादकता मां पण छे अव्वल। भरूच जिल्लामां केटलाय खेडूतो अतिवृष्टिना कारणे खेतीना व्यवसायथी दूर थई रह्या छे। त्यारे कृषिमां अद्भुत ज्ञान धरावता निर्मलसिंह यादवे भरूच जिल्ला सहित अन्य जिल्लाओमां खेती न करी शके तेवा खेडूतोनी जमीन भाड़ेथी मेळवी खेतीने आगळ वधारी रह्या छे, जेमां ग्रेज्युएट अंधरियाळ विस्तारना बेरोजगार युवानोने पगभर पण करी रह्या छे। जो के निर्मलसिंहे ज्यां खेत मजूरो मळवा मुश्किल बनी रह्या छे, अथवा तो एम कहीए के खेत मजूरोनो पर्याय एवुं मशीन शोधी काढ्युं छे जेथी 100 खेत मजूरोनुं काम एकमात्र मशीन अने तेना ऑपरेटर थकी करवामां आवी रह्युं छे। સૌથી વધારે ફાયદો એ છે કે ડ્રીપ પાથરવાથી માંડીને પાળા બનાવવાથી માંડીને ખાતર નાખવાથી માંડીને એમાં મલ્ચિંગ સીટ પાથરવાની, મલ્ચિંગ સીટ પાથરીને એની ઉપર માટી પાળા વાળવાના અને એની ઉપર હોલ પડવાના, આ બધા કામમાં જો આપણે કરવા જઈશું એક દિવસમાં કરી જાય છે। 60,000 રૂપિયામાં જ વિકસાવ્યું મશીન। વિદેશના ખેડૂતોની માફક મશીનથી મોટા ભાગનું કામ। વિદેશમાં જે મોટા ભાગના ખેડૂતો મશીનથી જ કૃષિ ક્ષેત્રનું કામ કરતા હોય છે, તેમ નિર્મલસિંહે પણ ભરૂચ જિલ્લામાં ખેતી કરવાનું શરૂ કર્યું છે। કૃષિ ક્ષેત્રે પીએચસી એગ્રીકલ્ચર કૃષિ સ્નાતક થયા બાદ 23 વર્ષથી નિર્મલસિંહ કૃષિ ક્ષેત્રે 10,000થી વધુ ખેડૂતોને પોતાના ખેતરમાં કેવી રીતે બિયારણ રોપવામાં સારો પાક મળી શકે તે હેતુસર સતત કાર્ય કરી રહ્યા છે। નિર્મલસિંહે ઇઝરાયલ, અમેરિકા, આફ્રિકા, સેનેગલ સહિતના વિવિધ દેશોના મોટા ખેડૂતો સાથે કૃષિ ક્ષેત્રની ટેકનોલોજીને સમજી છે। મારી દ્રષ્ટિએ જે લોકો ભણેલા છે, કોઈ MBA છે યા તો કોઈ એન્જિનિયર છે, કોઈ BA છે, BCOM છે, આવા ઘણા શિક્ષિત બેરોજગારો અત્યારે આપણા પાસે સમાજની અંદર અને આ દેશની અંદર છે, ત્યારે એવા લોકો જ્યારે ફાર્મ મેનેજમેન્ટની અંદર ઇન્વોલ્વ થાય છે ત્યારે એનું પરિણામ ખૂબ સારું આપતા હોય છે। કારણ કે ટેકનોલોજી જ્યારે ખેતરની અંદર આપણે ઉપયોગ કરતા હોય છે ત્યારે એને સમજવા માટે એક શિક્ષણ ખૂબ જરૂરી વસ્તુ છે, અનુભવની સાથે સાથે। 3-4 વર્ષથી મેં આ કંપનીમાં સંકળાયેલો છું અને ત્યાર પછી સરસ આમ ટ્રેન થઈ ગયેલો છું અને હાલ મને 500 વીઘા જમીન જો આપે, 500, 300, 400 જે કંઈ જમીન આપે તો હું એને ટેકલ કરી શકું। દેશ વિદેશમાં થઈ ચૂક્યું છે સન્માન। 23 વર્ષમાં 10,000 ખેડૂતોને આપ્યું છે જ્ઞાન। નિર્મલસિંહ યાદવે કૃષિ ક્ષેત્રે દેશ વિદેશનો પ્રવાસ કરી કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવવા સાથે વિદેશોમાં પણ ફાર્મ હાઉસ ડેવલપ કરી વિવિધ ખેતીની પણ હરિયાળી વિદેશોમાં લહેરાવી છે, જેના પગલે કૃષિ ક્ષેત્રે જ્ઞાન ધરાવતા નિર્મલસિંહ યાદવનું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ પણ અભિનંદન પાઠવવા સાથે સન્માન કર્યું હતું। દિનેશ મકવાણા સાથે બ્યુરો રિપોર્ટ, મંડવી ન્યૂઝ, ભરૂચ।